आनन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बुलो श्रीस्वामिनारायणभगवाननि શ્રી હરે કૃષ્ણ મહારાજ શ્રી ઘન શ્યામ જય બધા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ હરિચરિત્રામૃત સાગરની આતિમનોહર કથાનું આપણે શ્રવણ કરીએ છીએ યોગેશ્વર યોગીના પણ મહાયોગી એવા નીલકંઠ પ્રભુ એક સિદ્ધ સમર્થ યોગીને ગુરુ તરીકે ધારણ કરી યોગ વિદ્યાની પ્રાપ્તિ કરી રહ્યા છે એ કથા આપણે સાંભળી ગઈકાલે અંતમાં આપણે અતિસંક્ષેપમાં જે કથાને શ્રવણ કરી એ કથાનો સાર એટલો હતો વનમાં રહેનારા ગોવાળોએ ગોપાલ યોગી પાસે આવીને વિનંતી કરી હે યોગીરાજ અમારી ગાયોને આપ બચાવો સિંહ વગેરે હિંસક પ્રાણીઓ રોજ રાતે આવીને અમારી આ ગાયોને ફાડી ખાઈ છે આ ગાયોની વેદના અમારાથી સહન નથી થતી આ નિર્દોષ પ્રાણીઓની આવી રીતે ક્રૂર હત્યા જે થઈ રહી છે આપ સમર્થ છો કંઈક ઉપાય કરો ગોપાળોની પ્રાર્થના સાંભળીને ગોપાલ યોગી મુંજાયા ત્યારે શિષ્ય તરીકે નીચે બેઠેલા બાલુડા એ નાના યોગી નીલકંઠ એમ બોલ્યા અરે યોગીરાજ આપ સમર્થ છો શંખ ધ્વનિ કરો તમારા શંખ ધ્વનિના પ્રતાપે જેટલા પ્રદેશમાં એ શંખ નાર્દ ફેલાશે ગુંજશે એટલા વિસરંગ કાયમ માટે ક્રૂર પ્રાણી ઠ વિશે આ કથા આપણે સાંભળી હવે મારે તમને જે સંભળાવવું છે ને વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ યોગ એટલે ચિત્ત ચિત્તવૃત્તિ નિરોધ ચિત્તનો નિરોધ કરવો કંટ્રોલિંગ ધ માઇન્ડ મનનો કંટ્રોલ કરવો ચારે બાજુ ફેલાયેલા મનના પ્રવાહને એક પ્રવાહમાં બાંધી એક વિષય ઉપર સ્થિર કરવું એનું નામ યોગ ચિત્ત અને મન એટલું વિખરાયેલું છે એટલું ફેલાયેલું છે એને ભેગા કરવા માટેની કળા એટલે યોગ વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ કહે પ્રાણના નિરોધે કરીને ચિત્તનો નિરોધ થાય પ્રાણના નિરોધે કરીને વન્સ યુ કંટ્રોલ યોર પ્રાણ એટલે કે શ્વાસ બ્રીથિંગ સિસ્ટમ તો પછી તમે એના પછી તમારા માઇન્ડને પણ કંટ્રોલ કરી શકો આ પતંજલિ મુનિનું જે સંશોધન છે રિસર્ચ છે જેના આધારે આઠ અંગ આપણે કાલે સાંભળ્યા યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ જેવી રીતે મહારાજ એમ કહે છે પ્રાણના નિરોધે કરીને ચિત્તનો નિરોધ થાય છે એવી જ રીતે ચિત્તના નિરોધે કરીને પણ પ્રાણનો નિરોધ થાય છે ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી એક વાત હું ઘણી વાર કથામાં કહું છું શ્રીજી મહારાજનું સર્વોપરીપણું ડગલે ને પગલે એમની એક એક લીલાઓમાં એમના એક એક ચરિત્રોમાં એમના એક એક પરચાઓમાં અરે ગુણાત્યાનંદ સ્વામીની વાતોમાં જોઈએ ને તો સ્વામી કે મોટા મોટા અવતારોમાં જે ઐશ્વર્ય દેખાતું હતું એવું ઐશ્વર્ય તો આજે હરિભક્તના દીકરાઓમાં દેખાય છે આ ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ ભગવાન સ્વામિનારાયણનું પ્રગટપણું દરેક જગ્યાએ છે પરંતુ મહારાજનું સર્વોપરીપણું વચનામૃતના એક એક પાને અને એટલા માટે તો મુક્તાનંદ સ્વામીએ ગાયું મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી સ્વામી એમ કહે છે મુક્તિનો માર્ગ અટપટો હતો એ મહારાજે એવો સીધો એવો સરળ અને એવો સુગમ બનાવ્યો કઈ રીતે મેં કાલે કહ્યું હતું આઠ અંગ જો આપણે સિદ્ધ કરવા જઈએ ને તો કદાચ કેટલા જન્મો લાગી જાય વર્ષો નહીં જન્મો નીકળી જાય આ યોગ શાસ્ત્રનો મેં થોડો ઘણો અભ્યાસ કર્યો છે બહુ જાજો નહીં થોડું વાંચ્યું છે પણ એટલું વાંચ્યા પછી પણ એમ લાગે કે આટલું બધું કરતા તો કેટલા જન્મો જાય તો આઠે આઠ અંગ પૂરેપૂરા જો સિદ્ધ કરવા જાય ને સમાધિ કરવા જાય તો કેટલા જન્મો નીકળે મહારાજ એમ કહે છે પ્રાણે કરીને ચિત્તનો નિરોધ થાય આ પતંજલિ મુનિની બતાવેલી યોગની પ્રક્રિયા પરંતુ ભગવાન સ્વામિનારાયણનું સાયન્સ એમ કહી શકાય એડવાન્સ સાયન્સ ઓફ ભગવાન સ્વામિનારાયણ કયું સાયન્સ ચિત્તના નિરોધે કરીને પ્રાણનો નિરોધ બંને પેરેલ ચાલે છે પ્રાણ કંટ્રોલમાં આવે એટલે ચિત્ત કંટ્રોલમાં આવે જ છે આ યોગનું સંશોધન છે પરંતુ ભગવાન સ્વામિનારાયણનું સંશોધન છે ચિત્ત એટલે મન એનો જ્યારે કંટ્રોલ કરવામાં આવે ત્યારે પ્રાણ વાયુ ઓટોમેટિક કંટ્રોલમાં આવી જાય છે એનું શરીર એની ઇન્દ્રિયો ઇન્દ્રિયોના પ્રવાહો એનું અંતઃકરણ શાંત સ્થિર સહજ બની જાય છે કઈ પ્રક્રિયા ચિત્ત એટલે મન એને જ્યારે એને ભાવતો વિષય મળી જાય ને ત્યારે મન સ્થિર થઈ જાય મનના બે સ્વભાવ છે એવરી કોઈન હેઝ ટુ ફેજીસ દરેક સિક્કાની બે બાજુ હોય ચિત્તનો એક સ્વભાવ આખી દુનિયા જાણે છે અસ્થિર ચંચળ કેવો સ્થિર છે ભેંસના શિંગડા ઉપર રાયનો દાણો રહે કોઈ ઋષિએ કેટલું સરસ સંશોધન કર્યું ભેંસનું શિંગડું કેટલું પોલિશ કરેલું હોય જોયું છે ને એકદમ લીસ્સું હોય ભેંસના શિંગડા ઉપર રાયનો દાણો મૂકો એ જેટલી વાર સ્થિર રહી શકે એટલી વાર પણ મન એક વિષય ઉપર એક સ્થિર થઈને રહેતું નથી આવું ચંચળ મન ચંચલમ હિ મનહ કૃષ્ણ પ્રમાથી બલવત ચંચળ છે એને કંટ્રોલમાં કરવું આખલા કરતાં પણ અત્યંત ભયંકર બળવાન છે પણ એ જ મનનો બીજો સ્વભાવ આપણા શાસ્ત્રોમાં લખ્યું ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવત અને ચોથો સ્વભાવ દ્રઢમ એ મન જ્યારે એને મનભાવતું વિષય મનપસંદ વિષય જ્યારે મળી જાય અને એમાં ચોટે ને ત્યારે એવું ચોટે એવું ચોટે એવું ચોટે એવું સ્થિર થાય એવું સ્થિર થાય કામીને મનગમતી સ્ત્રી મળે અને એમાં જે મોહિત થાય એ મુગ્ધ બને હું કોણ છું આસપાસ કોણ છે મારે શું કરવું શું ન કરવું બધું જ ભૂલી જાય લોભીને જ્યારે ધન મળે અને ધનમાં જેમ આસક્ત થાય આ આસક્તિનું સ્વરૂપ મનમાંથી પ્રગટ થાય છે મન ચંચળ પણ એટલું જ છે અને મન સ્થિર પણ એટલું જ છે શ્રીજી મહારાજે શું કર્યું આ આઠ અંગ સિદ્ધ કરે અને સમાધિ થાય એ દૂરની વાત એના કરતા હમણાં આપણે કીર્તન શ્રીજી સ્વામીએ ગાયું કેટલું સરસ કીર્તન આપણા શ્રીજી સ્વામી કીર્તન ગાતા હોય આ લોયાધામ જેવું મંદિર હોય બાલુડા ઘનશ્યામ મહારાજની મૂર્તિના આપણે દર્શન કરતા હોઈએ ક્યારેક ક્યારેક હૃદય રડી પડે આંખો વરસી પડે એમ થાય શ્રીજી સ્વામીના કીર્તનો સાંભળ્યા જ કરીએ એ વાલા મારે સુધ બુધ તે હરે લે રે એ તારે લટકે કે વૈરાગણ કે ધે વાલા મારી સુધ તે હરી લે ધેરે આને એક કડી સાંભળજો ભાલે આડ કેસર કેરી ભાલી રે એ ભાલે આડ કેસર કેરી ભાળી રે રેખુણ ઉપડ તેરો રોપાળી રે એ જાણે માના પકડ્યાની જાળી એ જાણે માના પકડ્યાની તે જાળી વાલા મારી સુધ તે હરી લે ધી રે માછલા પકડવાની જાળ આપણે જોઈ છે બ્રહ્માનંદ સ્વામીએ કલ્પના કેવી કરી તમે શબ્દો સાંભળ્યા તમારી આ મૂર્તિ અરે મહારાજા મૂર્તિ કેવી છે વાલા મારી સુધ બુધ તે હરી લે ધીરે એ તારે લટકે વૈરાગણ કે ધે આ મૂર્તિના જેણે દર્શન કર્યા પણ કેવી રીતે પ્રેમથી દર્શન કર્યા ભાવથી દર્શન કર્યા એ તારે લટકે વૈરાગણ

નારી બનીને કીર્તન ગાવા લાગ્યા કહેવાય છે પુરુષ કરતાં પણ સ્ત્રીના હૃદયમાં કામ વધારે પડતો હોય છે પણ બ્રહ્માનંદ સ્વામીનું ચિંતન છે કે મહારાજ ગમે તેઓ કામી હોય પણ આ પુરુષોત્તમ નારાયણના લટકાના દર્શન કરે ને આ પુરુષોત્તમ નારાયણની મૂર્તિના દર્શન મન પરોવીને કરે ને આપણે મનને મૂકીને દર્શન કરીએ છીએ એટલા માટે એટલા માટે ભગવાનના દર્શન કરે પગે લાગે એનું એક નામ છે ન ન એનો અર્થ થાય ન મન પ્રભુ હવે આ મન મારું નથી આજથી આ મન તમને નમન હૃદયથી જો એકવાર નમન કરે પ્રેમથી ને મહિમાથી એકવાર પુરુષોત્તમ નારાયણના દર્શન કરે ને તો કરોડો જન્મથી જીવના હૃદયમાં પડેલી વાસના એ ભસ્મીભૂત થઈ જાય ગમે એટલો કપાસનો ઢગલો હોય પણ એક જ ચિનગારી એક જ આગની ચિનગારી કાફી છે એ કપાસને એ રૂને ખલાસ કરવાને માટે બસ એવી જ રીતે વાસના ગમે એટલી છે કામ ક્રોધ આદિ અંતઃશત્રુ ગમે એટલા ખતરનાક છે પણ આપણી ભૂલ એ છે મેં કહ્યું હતું ને કે મહિમાની જે આંખો ઉઘડવી જોઈએ પ્રેમના દરવાજા જે ખુલવા જોઈએ એ નથી ખુલતા જે મીરાના હૃદયના દરવાજા ખુલી ગયા કે મુક્તાનંદ સ્વામીની મહિમાની આંખ ઉઘડી હતી એ પ્યારા તારે પ્યારી લાગે છે પાપણિયા રે એ જોઈ ભે ખાલી ધો મે જોગણિયા પ્યારા તારી પ્યારી લાગે છે રે બ્રહ્માનંદ સ્વામી એમ કહે છે હે મહારાજ તમારી મૂર્તિ માટે બીજી શું વાત કરું પણ એમ કહી શકું છે જાળી છે સસલા ને પકડવાની જાળી હોય માછલાને પકડવાની જાળી હોય ચંચળમાં ચંચળ ક્રૂર માં ક્રૂર હિંસકમાં હિંસક કાતિલમાં કાતિલ બધા વ્યક્તિને પકડવાની કોઈક જાળ હોય પણ મનને પકડવાની જાળ જોઈ છે આપણે ક્યારે એ જાણે માના પકડ્યાની છે જાળી વાલા મારી સુધ તે હરી લે ધીરે વચનામૃતમાં મહારાજે વાત કરે પ્રાણે કરીને ચિત્તનો નિરોધ કરવો એ યોગીની પ્રક્રિયાઓ છે યોગશાસ્ત્રમાં બતાવેલી રીત છે એ યોગીનો માર્ગ છે સામાન્ય જીવ્ય માર્ગે ચાલી ન શકે પણ મહારાજ એમ કહે છે ભક્તની રીત અમારી રીત અમે આ સત્સંગમાં આ કળિયુગમાં એક નવી રીત જગતમાં લાવ્યા છીએ અક્ષરધામમાંથી આ રીત લાવ્યા છીએ કઈ ચિત્તના નિરોધે કરીને પ્રાણનો નિરોધ ચિત્ત એવું છે જગતમાં તો ચોટે જ છે પણ એ ચિત્ત જ્યારે પુરુષોત્તમ નારાયણની મૂર્તિમાં ચોટેને એ ચિત્ત જ્યારે આ ભગવાન જેવા સાધુઓમાં ચોટેને એ મન જ્યારે મહારાજમાં મહારાજની મૂર્તિમાં સાધુમાં સ્થિર થાય ને ત્યારે એમ કહી શકાય કે મન જેટલું ચંચળ હતું ને એ ચંચળ મટી અને સ્થિર થયું કેટલા બધા કીર્તનો પ્રેમાનંદ સ્વામીના કીર્તનો તમે સાંભળો એ વાલે લાગે વાલમ તારા મુખની વાણી રે મુખની વાણી શ્રવણે સુણી હું લોણી રે વાલી લાગે વાલમ તારા મુખની વાણી રે મુખની વાણી શ્રવણે સુણી બહુ સરસ પ્રેમાનંદ સ્વામી લખ્યું એ વાણી સાંભળી કે લીધી હૈયે ધારી રે જગત સુખ ને પરહરી લીધો ભેખ ભૂપે રે આ ભગવાનની વાણીમાં જેનું ચિત્ત પરોવાયું ભગવાનની મૂર્તિમાં જેનું ચિત્ત પરોવાયું આપણે અઠવાડિયા પહેલાં સાંભળ્યું હતું ને ભગવાનની મૂર્તિ ભગવાનના ચરિત્ર ભગવાનની આજ્ઞા અને ભગવાનના ચરણની સેવા આ ચારે ચાર વસ્તુ એક જ છે કોઈ ભગવાનની આજ્ઞાનું પાલન કરે કોઈ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે કોઈ ભગવાનના ચરિત્રનું ગાન કરે અથવા કોઈ ભગવાનના ચરણની સેવા કરે ઠાકોરજી માટે થાળ બનાવે ઠાકોરજીના શણગાર કરે ઠાકોરજીના વાઘા પહેરાવે આ ચારે ચાર ક્રિયા ભલે જુદી જુદી છે પણ ચારે ચારનું મૂળ એક જ છે ભગવાનની મૂર્તિ મૂર્તિનો સંબંધ થાય છે ચારે ચાર ક્રિયાઓ દ્વારા એટલા માટે ક્રિયા ભલે જુદી જુદી પણ ચારે ચાર નું ફળ એક જ છે આ સાગર ગ્રંથની અમૃત સમાન વાત મારે જે વાત કરવી છે એ ગઈકાલની યુગની વાત એ અઘરી હતી સાંભળવામાં મીઠી લાગે બોલવામાં કદાચ મીઠી લાગે પણ એ કરવાની થાય ને તમારે ને અમારે અઘરી છે અત્યારનો યુગ અત્યારની ભૌતિક આ બધી રીતભાતો એની વચ્ચે આ યોગ સાધના શક્ય નથી એટલા માટે શ્રીજી મહારાજે પેલું કહેવાય છે ને ઈઝી એન્ડ ઇફેક્ટિવ યોગની સિસ્ટમ મહારાજા પૃથ્વી ઉપર લેવા કઈ મનને સ્થિર કરો મૂર્તિના દર્શન કર્યા કરો મહારાજના એક એક ચરિત્રને સાંભળ્યા કરો મહારાજની આવી દિવ્ય કથા વાર્તા એને અખંડ સાંભળ્યા કરો સાંભળતા સાંભળતા મન જ્યારે મૂર્તિમાં તલ્લીન બને છે ને પ્રાણના નિરોધે કરીને ચિત્તનો નિરોધ થાય એ યોગીની પ્રક્રિયા છે પણ ચિત્તના નિરોધે કરીને પ્રાણનો જે નિરોધ કરવો એ ભક્તોની રીત છે એ ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર પ્રગટાવેલી રીત છે કલ્યાણનો સરળમાં સરળ માર્ગ છે ભગવાન સ્વામિનારાયણ બેઠા હોય અને સભામાં એક પ્રકાંડ પંડિત ચાર ચાર ગાડામાં જેના પુસ્તકો ભર્યા હોય સોનાની થાળીમાં જમનારા દિનમણી શર્મા આવે કેવા હશે સ્વામિનારાયણ એને અનેક પ્રકારના પ્રશ્ન પૂછવાના મનમાં કોડ છે અને દૂરથી ભગવાન સ્વામિનારાયણના દર્શન કરે એ પુરુષોત્તમ નારાયણ બેઠા છે સભામાં ચારે બાજુ સંતો હરિભક્તો ઉપર ભગવાન શ્રી મંદ હાસ્ય રિલાવી રહ્યા છે હસે છે ખાલી સ્માઈલ આપી રહ્યા છે પણ શાસ્ત્રોના જ્ઞાતા છે સારા એવા પંડિત છે ભૌતિક અને આધ્યાત્મિક બંને પ્રકારનું જ્ઞાન એની પાસે ઠસોઠસ ભરેલું છે પ્રકાંડ પંડિત દિનમણી શર્મા ભગવાન સ્વામીના દાંત જોવે છે અરે દંત છબી જોઈને લાજે છે અધોમુખ જુરે અના દેપ શેખા સુખ ચંચુલ ભારે ના સા નમણી સાર દ છબી જોઈને લાજે છે અધો મુખરજુરે અના અમરના સરદાર કૃષ્ણાનંદ સ્વામી એટલે આપણા સંપ્રદાયના મહાન વિદ્વાન અચિંત્યાનંદ બ્રહ્મચારીજી અચિંત્યાનંદ બ્રહ્મચારીજી પોતે કીર્તન જ્યારે બનાવતા ત્યારે કીર્તન માત્યનું એમનું નામ હતું કૃષ્ણાનંદ નિત્યાનંદ સ્વામી જેવા સંપ્રદાયના ઉદભટ અને પ્રકાંડ પંડિત જેમણે સંપ્રદાયના મહાન ગ્રંથોની રચના કરી એ કૃષ્ણાનંદ સ્વામી કેવી કલ્પના કરી એમણે કે દાડમ હોય દાડમ તમે જોયું હશે ઝાડ ઉપર લાગે ને લટકે ને ત્યારે નીચું લટકે ઊંચું ના લટકે નીચું લટકી જાય નમી જાય શરમાઈ જાય કરમાઈ જાય આમ નીચું લટકી ગયું હા નીચા લટકતા દાડમને જોઈને કૃષ્ણાનંદ સ્વામીએ લખ્યું લાજે છે આ ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર પ્રગટ થયા અને ભગવાન સ્વામિનારાયણના દાંતોની શોભા એ ભગવાન સ્વામિયણને દાંતોની પંક્તિની ચમક એનું તેજ જોઈને દાડમને પેલા અભિમાન હતું કે અમારા જેવી ચમક અમારા જેવું તેજ અમારા જેવી આવી રોશની કોઈ માણસ પાસે નહીં હોય પણ ભગવાન શ્રીહરિના દાંતની પંક્તિ એની શોભા એની રચના એનું તેજ જોઈને એ દાડમ બધા ત્યાર પછી નીચા થઈ ગયા ત્યારથી નીચા જ છે હવે ઊંચા થતા જ નથી અને દિનમણી શર્માએ મહારાજના દાંત જોયા મન એવું પરવાયું એવું ચિત્ત સ્થિર થયું સંકલ્પ માત્ર સમી ગયા પ્રશ્ન પૂછવાની વાત તો દૂરની શાસ્ત્રાર્થ કરવાની વાત તો દૂરની પણ ભગવાન શ્રીના ચરણોમાં હાથ જોડીને કાયમને માટે બેસી ગયા સાધુ બન્યા અને નિત્યાનંદ સ્વામી એમનું નામ પડ્યું ચિત્તના નિરોધે કરીને પ્રાણનો નિરોધ ચિત્ત પરોવાયું મારે જે વાત કરવી છે ભગવાનમાં એક વાર મન લાગી ગયું ભગવાનમાં એક વાર મન ચોટી ગયું આપણે ક્યાં પ્રાણાયામ કરવા જશું અત્યારના માણસ પાસે ખાવાનો નાસ્તો કરવાનો ટાઈમ નથી એકવીસ વખત અડધો કલાક સવારે અડધો કલાક સાંજે ભસ્ત્રિકા કરે અનુલોમ વિલોમ કરે કુંભક રેચક પૂરક કરે આ ટાઈમ ખરો નથી ટાઈમ અત્યારે એક જ માર્ગ છે મહારાજની મૂર્તિને નિરખી એમાં ચિત્તને પરોવી દઈએ શું થશે તો એ વાત હવે મારે કરવી છે એક વર્ષ સુધી ગોપાલ યોગીની સાથે રહ્યા ગોપાલ યોગી ને એમ હતું એક સારા સુપાત્ર સત્શિષ્ય મને મળ્યા છે શીખવાડતા હતા પણ જે કળા શીખવા માટે જે વિદ્યા શીખવા માટે વરસ વરસ બબ્બે વરસ પાંચ પાંચ વરસ લાગે એ કળા એ વિદ્યા એક જ વાર બતાવવાથી એક જ વાર દેખાડવાથી નાના એવા નીલકંઠ શીખી જતા ગોપાલ યોગીને લાગ્યું કે આ કોઈ બાળક નથી આ બ્રહ્મચારી તો સાક્ષાત ભગવાન છે આવો ભાવ થયો એ જ નીલકંઠને હવે થયું ગોપાલ યોગીએ મને ઘણું શીખવ્યું હવે મારે શીખવાડવાનો સમય છે ગોવાળો આવ્યા હિંસક પ્રાણીઓનો ભય હતો ગાયો વગેરે નિર્દોષ પ્રાણીઓની હત્યા થતી હતી શંખનાદ કરવાની વાત કરી પોતે ન વગાડ્યો કોની પાસે વગાડાયો ગોપાલ યોગીને કહ્યું યોગીરાજ તમે વગાડો તમે સિદ્ધ છો તમે શંખનાદ કરશો તમારા શંખનાદે કરીને આ બધા હિંસક પ્રાણી ભાગી જશે આ કથા એટલે ભગવાન સ્વામિનારાયણનું સાયન્સ આ કથા એટલે ડાયવર્જન ઓફ હિન્દુઇઝમ આ કથા એટલે ન્યૂ ફેસ ઓફ હિન્દુઇઝમ એમ કહી શકાય ઉપનિષદોમાં વેદોમાં ચિત્તને કેળવવાની મનને કેળવવાની મનને કંટ્રોલ કરવાની ઘણી બધી વાતો હતી ભગવાન સ્વામિનારાયણે કહ્યું એ બધી વાતો સાચી પણ એ વાતો સુગમ નથી કરવી સરળ નથી અમે કઈએ વાત સરળ છે કઈ વાત સરળ છે જંગલમાં હિંસક પ્રાણીનો ભય હોય વાત તો સાચી ને તો માણસનું જીવન કેવું છે જંગલ જેવું જ છે જંગલમાં તો ભય ઓછા હોય આ જીવનમાં તો ડગલે ને પગલે કેવા કેવા ભય હોય તમે જાણો જ છો એની બહુ જાજી વાત કરવાની હોય નહીં હમણાં જ એક ભગત કહેતા હતા કે સ્વામી મને અમેરિકાનું કંઈક કરી દો ને મેં કીધું સારું ભગત પાટો આવશે તો ગોઠવી દેશું પાછો બીજા દિવસે ફોન આવ્યો સ્વામી ત્યાં આવી તો જઈશ પણ રહેવાનું ગોઠવાશે જો ચાલુ થયો ભાઈ મેં કીધું ભાઈ અઠવાડિયું રહેવાનું ગોઠવા છે દરરોજ ગોઠવો હોય તો પછી પાછા ત્યાં રહેજો ચોખવટ કરી દેવી સારી ને ભય છે જ્યાં લાલચ છે ત્યાં ભય છે જ જ્યાં લાલચ નથી ત્યાં ભય નથી નાનો બાળક હોય ને એકદમ નાનો નિર્દોષ બાળક હોય ને એની બાજુમાં સર્પ આવે ને તો એને ડર ન લાગે તમે જોજો લાગે એ સર્પની સાથે રમશે આવા તો દાખલા અત્યારે બને છે કાળા નાક સાથે નાનો નિર્દોષ બાળક હોય એની બાજુમાં સિંહ આવશે એને ડર નહીં લાગે કેમ નથી લાગતો અજ્ઞાની છે એટલે આપણે કહીએ છીએ એવું નથી એને કોઈ લાલચ નથી એને કોઈ સ્વાર્થ નથી એને કોઈ અપેક્ષા નથી એટલે હિંસક ગમે એવું ક્રૂર પ્રાણી આવે એ ડરશે નહીં એ નિર્ભય રહેશે એની સાથે રમવા લાગશે અને એ જ બાળક જેમ જેમ સમજણું થતું જાય સ્વાર્થ આવતો જાય લાલચ જાગતી જાય આ મારું અને આ મારું નહીં મારા પ્રત્યે આકર્ષણ અને મારું ન હોય એના પ્રત્યે દ્વેષ જાગતો જાય પછી લાલચ ભય આ બધું જ અનબેલેન્સ તૈયાર થતું જાય યોગ શાસ્ત્રમાં નોંધેલી પ્રેક્ટિકલ કરેલી વાત છે નાનો બાળક શ્વાસ જે લે છે ને એની બ્રિથિંગ સિસ્ટમ આખી જુદી હોય એ જ બાળક જેમ જેમ મોટો થતો જાય એની બ્રિથિંગ સિસ્ટમ ડિસ્ટર્બ થતી જાય યોગ વિશે તો કેટલી વાત કરું કારણ કે વર્ષોથી અમે સંતો આ સંસ્કૃતના ગ્રંથો જાણીએ છીએ ચીનનું વિપશ્યના ધ્યાન ચીનનું બહુ ફેમસ છે અત્યારે અમેરિકાની રેકી જે કેવો છો બરાબર રેકી ઇન્ડિયાનું સુદર્શન પ્રક્રિયા વગેરે જે ફેમસ ધ્યાન ગણાય છે એકસો આઠ કરતા પણ અત્યારે દુનિયામાં પ્રસિદ્ધ મસરિયન સ્લીપ છે હિપ્નોટિઝમ છે આ બધું અમેરિકામાં જે ચાલે છે રેકી છે આ બધાની પાછળ જો એક જ તત્વ કામ કરતું હોય તો એ છે ચિત્તની એકાગ્રતા શું કામ કરે છે શું કામ કરે છે ચિત્તની એકાગ્રતા મનની અખંડ વૃત્તિ જેણે મનને કેળવું છે જેણે મનને સ્થિર કરવાનો અભ્યાસ કર્યો છે એ મનને સ્થિર કરીને આ જગતનું કોઈ પણ મિરેકલ કરી શકે છે તો વાલા ભક્તો આપણે કલ્પના કરીએ જો મને સ્થિર થાય એ મનમૂર્તિમાં બેસી જાય તે એ ભક્તના અનુભવ એ ભક્તનો આનંદ કેવો હોઈ શકે યાદ રાખવા જેવું છે જુદી જુદી કળાઓ છે ચોસઠ પ્રકારની કળાઓ પણ ચોસઠ કળા કરતા પણ જીવનમાં શીખવા જેવી કળા એક જ છે સુખ આવે ત્યારે છકી ન જવું દુઃખ આવે ત્યારે ડગી ન જવું આના કરતા સારી અને શ્રેષ્ઠ બીજી કોઈ કળા જ નથી અને એ કળા કોણ શીખવાડશે આ મહારાજ આપણને શીખવાડે છે જીવન એ જંગલ જેવું છે જંગલમાં જેમ ભય છે એમ જીવનમાં ડગલે ને પગલે ભય છે જંગલમાં જેમ સારા પ્રાણી ઉપર ક્રૂર પ્રાણીઓનો ત્રાસ આક્રમણ છે ગાયો ઉપર ભેંસો ઉપર સિંહ વાઘ વરુ વગેરેનો ત્રાસ છે એવી જ રીતે જીવનમાં એક મોટો ભય છે સદગુણ ઉપર દુર્ગુણોનો દુનિયાનો દરેક બાળક જન્મે છે ને ત્યારે ભગવાન જેવો દેખાય છે જાણો છો ને કહેવાય છે પાંચ વર્ષ સુધી બાળક ભગવાન જેટલો નિર્દોષ હોય છે દરેક પથ્થરમાં મૂર્તિ બનવાની તાકાત હોય છે દરેક માણસમાં ભગવાન જેવા ભગવાનના એકાંતિક સંત કે ભક્ત કે મુક્ત બનવાની તાકાત હોય છે સવાલ એટલો છે કે દરેક પથ્થરને શિલ્પી નથી મળતા એમ દરેક માણસને એવો ઘાત આપે મુક્તનો એવા સંત નથી મળતા જો મળી જાય ને તો દરેક પાસે વાલ્મી ઋષિ પહેલા હું અમેરિકાનું જોડ ઓસ્ટિનનું પ્રવચન સાંભળતો હતો અંગ્રેજીમાં એણે સરસ વાત કરી એવરી સેન્ટ હેઝ બેડ પાસ્ટ દરેક સાધુ પાસે ખરાબ ભૂતકાળ હોય છે આજે ભલે સારો છે પણ કોઈક સમય સારો નહોતો એ પથ્થર હતો પણ એને કોઈ સારા સંત મળ્યા કોઈ સારો યોગ મળ્યો એટલે સારા રસ્તા ઉપર આવી ગયો જીવને જંગલ જેવું છે જીવનના સદ્ગુણો ભગવાને જે સહજ આપ્યા છે કૃપાથી આપ્યા છે એ સદગુણો ઉપર ધીરે ધીરે કામ ક્રોધ લોભ મોહ મદ ઈર્ષ્યા અદેખાય આશા તૃષ્ણા કેટલા બધા દોષો છે અધર્મ અનુકૂળ કેટલું મોટું છે એનો ભય છે માણસના પ્રેમને કામ મારી નાખે છે માણસની હૃદયની કરુણાને ક્રોધ ખલાસ કરી નાખે છે માણસના હૃદયની ઉદારતાને એનો લોભ મારી નાખે છે વાત સાચીને આ દુર્ગુણો કામ ક્રોધાધિક દોષો આપણા સદગુણોની રોજ હત્યાઓ કરે છે ત્યારે આપણા હૃદયમાં આ ઉદભવેલો ભય એને લીધે કોઈ જાગૃત મુખશું આત્મા એના મનમાં એક ઈચ્છા થાય છે કે આ ભય કેમ ટાળવો એ ભય ટાળવા માટે જ્યારે એ પ્રાર્થના કરે છે વિનંતી કરે છે ભગવાનને વિનંતી કરે છે ત્યારે ભગવાન કે આ સંત કહે એમ કરો તમે સાધુ કહે એમ કરો યોગીને કહ્યું શંખનાદ તમે કરો ભગવાન ડાયરેક્ટ ઇન્વોલ્વ નથી થતા અર્જુને અને પાંડવોને કૌરવોનું યુદ્ધ નક્કી થયું બંને પક્ષ ભગવાન શ્રી કૃષ્ણની મદદ માટે તૈયાર થયા ભગવાન શ્રી કૃષ્ણે શરત મૂકી એક બાજુ મારી સેના એક બાજુ હું તમે પસંદ કરો દુર્યોધને સેના માગી અર્જુને ભગવાન શ્રી કૃષ્ણ માગ્યા પણ ભગવાને શરત મૂકી હું લડીશ નહીં હું લડીશ નહીં લડવાનું કામ મારું નથી હું તારો રથ ચલાવીશ હું દિશા આપવાનું કામ કરું છું મારી આપેલી દિશા ઉપર જે ચાલે ને એ હંમેશા વિજેતા જ બને યત્ર યોગેશ્વરો કૃષ્ણ ગીતાજીના સાતસો શ્લોક પછી સાતસો શ્લોકનો સાર એક જ શ્લોકમાં જે લખ્યો મહારાજ પણ આ વચનામૃતમાં શ્લોક પ્રસાદીનો બોલે છે યત્ર યોગેશ્વરો કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નીતિર મતિર મમ ભગવાન વ્યાસ કલમ તોડી નાખે નિર્ણય આપે છે મારી આ દ્રઢ બુદ્ધિ છે જ્યાં પરમેશ્વર છે અને પરમેશ્વરની આજ્ઞામાં રહેનારા એકાંતિક સંત છે ત્યાં સુખ સમૃદ્ધિ શાંતિ યશ અને વિજય બધું જ આવે છે પાછળ બધું ભગવાને શંખ ન વગાડ્યો કોની પાસે વગાડાયો ગોપાલ યોગી પાસે આત્માને ભગવાન એટલું જ કહે છે બસ હું નહીં પણ હું કહું એમ કરતું શું કર મારા સાધુનો સમાગમ કર મારી વાતોનું નિત્ય શ્રવણ કર આંખો વડે મારી મૂર્તિના અખંડ દર્શન કર મારી કરેલી આ વાતો એ પ્રમાણે તું ચાલીશ ને તો આ ભય તારો ટળશે અર્જુનના ભયને ભગવાન શ્રી કૃષ્ણે ભય વધારી દીધો પહેલાં તો કોઈ હું લડીશ નહીં તારો રથ ચલાવીશ પણ અર્જુન ભક્ત એવો હતો ને એનો વિશ્વાસ એવો ગજબનો હતો ને સારું પ્રભુ મારા રથના તમે સારથી બનો એ પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી જીવનરૂપી રથના સારથી ભગવાનને બનાવીએ આ જીવનના ઝંઝાવાતોના જંગલમાં આપણે જ્યારે ભયભીત બનીએ ત્યારે ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવન જીવવાની શરૂઆત કરીએ પછી જુઓ કેવું સુખ આવે એ ઝંઝાવાતીમાંથી કેવા આપણે બહાર નીકળીએ છીએ આપણી કઠણા એ છે આપણી કઠણા એ છે એક તો ખોટા કર્મ કરીએ એનું પરિણામ દુઃખ આવે ભય આવે ત્રાસ આવે ઉપદ્રવ આવે અને ઉપદ્રવમાં ભયમાં ત્રાસમાં પાછા બીજા કુકર્મો કરીએ બીજા ખોટા રસ્તા લઈએ એક તો દાજ્યો હોય અને પાછો ઉપર ડામ દો તો શું થાય ઠંડુ લાગે ને શાંતિ અનુભવમાં આવે ઘા પડ્યો હોય અને ઉપર મીઠું નાખો મૂટું ભગત મલમ લગાવવાની જગ્યાએ ત્યાં મીઠું નાખો તો શું થાય આ કથા ભગવાન સ્વામિનારાયણનું સાયન્સ છે એટલા માટે વચનામૃતમાં શ્રીજી મહારાજ મધ્ય પ્રકરણનું તેરમું વચનામૃત મહારાજ એમ કહે છે એવી રીતે ભગવાનના સ્વરૂપને જ્યારે યથાર્થ જીવ જાણે છે ત્યારે કામ ક્રોધાધિક દોષોને ટાળવા માટે પ્રયાસ નથી કરવો પડતો સહેજે જ ટળી જાય છે શું કહ્યું શું કહ્યું સહેજે જ ટળી જાય છે સુરા ખાચરને યુવાન અવસ્થા છે રાજા છે સુરાને સુંદરી તો રાજાના સ્વાગત માટે વપરાતા અડધી રાત્રે સ્ત્રીઓ મોકલવામાં આવે અને સુરા ખાચરનું મન રંચ માત્ર પણ ચલાયમાન ન થાય આ ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ ગુણાત્તાનંદ સ્વામી એમ કહે આ કળયુગમાં વીસ વીસ બાવીસ બાવીસ વર્ષના યુવાનો સંસારને લાત મારી ઠોકર મારી નીકળી જાય છે ને આ ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીપણું આયનું સર્વોપરીપણું અને એ વાત નક્કી છે તલવાર સાથે લડવા માટે તલવાર જ જોઈએ એમ જગતમાં તો સુખ છે જ જીવે તો જગતમાં માયનું જ છે ને વિષયમાં ભોગમાં પદાર્થમાં જીવે તો એમાં જ સુખમાન્યું છે ભૂખ્યા માણસને ભોજન જોઈએ પછી રોટલો મળે કે રોટલી મળે જે મળે તો ખાવા લાગે એમ જીવ પ્રાણી માત્ર સુખના ભૂખ્યા છે ભગવાન સ્વામી એણે શું કર્યું કે મન પરોવીને મહિમા રાખીને મારી મૂર્તિના દર્શન કરશે ને તો સુખનો ભૂખ્યો જીવ એને મારી મૂર્તિનું સુખ દેખાશે એટલે પછી જગતના સુખની એને ભૂખ નહીં રહી જગત છોડવું નહીં પડે શું થશે છૂટી જશે એ તારે લટકે વૈરાગણ વાલા મારી સુધ તે હરે ધીરે અમારા બધા સંતોના અનુભવ પૂછો ને આપણા અજીત ભગત એકવાર કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર ગુરુજીના દર્શન કરે એને એટલું બધું ખેંચાણ આ ઘટનાનો તો સાક્ષી છો આપણે બિલીવ ના કરી શકીએ કેમ ભગવાન અને ભગવાન જેવા સાધુ એના મનથી અને મહિમાથી જેણે જેણે દર્શન કર્યા ને એનો પ્રાણ એની ઈચ્છાઓ એની વાસના માત્ર એક સેકન્ડમાં ખરી જાય એક જ સેકન્ડમાં એ તારે લટકે વૈરાગણ કે ધે વાલા મારે સુધ હર લે રે એટલા માટે આધ્યાત્મિક જગતમાં દર્શનનો બહુ મોટો મહિમા છે પ્રેમથી દર્શન કરીએ એકાગ્ર મન કરીને દર્શન કરીએ ભાવથી દર્શન કરીએ વચનામૃતમાં મહારાજ એમ બોલ્યા અમારી મૂર્તિના દર્શન કરે અને ખિસકોલી જેમ બોલે ને પગ પૂછડું ઊંચું કરે એવી રીતે મારી મૂર્તિના દર્શન કરે આસપાસ કંઈ નીકળતું એના પણ દર્શન કરે તો એમ થયા તો સાધુ થયા નકર બહાર નીકળી અને એને બે ઢોલ મારીએ તારણ કરીએ મહારાજ આવું બોલ્યા એને કેટલો મહારાજને ગુસ્સો છે આ વાતનો અને આજે આપણે બધા ગુરુજી એક વાર સંતોને વાત કરી કે સંતો આપણે મહારાજની મૂર્તિના દર્શન કરીએ તો કેવી રીતે કરવા જાણે છેલ્લું દર્શન છે ચરણારવિંદ કોરબા નિરખતાને એક અંગ નિરખે પછી આંખો બંધ કરી એ અંગને અંતરમાં ઉતારે પછી મહારાજના હસ્તકમળ એને નિરખે આંખો બંધ કરી જેમ કેમેરો હોય એમાં બરાબર ફોકસ કરે ફોકસ કરીને પછી ક્લિક કરે એટલે ફોટો સ્ટોર થઈ જાય એમ પહેલાં માઇન્ડ ફોકસ કરે ફોકસ કર્યા પછી એ ક્લિક કરી હૃદયમાં એવું એને કેપ્ચરિંગ કરી લે એ વસ્તુ એવી હૃદયમાં જડી દે કે ચરણારવિંદ થી મહારાજના મુખારવિંદ સુધીના એક એક અંગ એકવાર દર્શન કરે ને તો આખી જિંદગી યાદ રહેવા જોઈએ આપણું તપાસ કરો એક કલાક યાદ રહી તમે તો મોન્ટું બધી એક્ઝામ આપી હતી ને પેલી આપણે પિકનિકમાં એ અત્યારે યાદ છે પૂછ્યું એક બે સવાલ યાદ છે તો સારું પાસ થઈ ગયા બસ આ કરો દર્શન કરીએ તો ભાવથી કરીએ સાધુના દર્શન કરીએ તો ભાવથી કરીએ આવી કથા મહારાજની સાંભળીએ તો પ્રેમથી સાંભળીએ ચાર વસ્તુ ભગવાનની મૂર્તિ નું ધ્યાન ભગવાનના ચરણોની સેવા ભગવાનના ચરિત્રનું ગાન અને ભગવાનના વચન એટલે આજ્ઞા એનું પાલન ભલે ચારે ચાર ક્રિયા જુદી છે પણ એનું મૂળ એક જ છે મૂર્તિનો સંબંધ એટલે ફળ પણ ચારે ચારનું એક જ છે આ ચરિત્ર ધ્યાનથી મહિમાથી સાંભળીએ ને તો પણ આપણી વાસના માત્ર ક્ષીણ થઈ જાય વચનામૃતમાં કીધું ને કાર્યાણીનું બારમું આ ગોપાલ યોગીને નીલકંઠ નીલકંઠવર્ણીએ શંખ વગાડવાનું જે કહ્યું ને એ ભગવાન સ્વામિનારાયણનું સાયન્સ છે જીવનના ઝંઝાવાતોમાં જ્યારે આપણે ભયભીત બનીએ ત્યારે સાધુની આજ્ઞા પ્રમાણે જીવન જીવતા થશું ને સંત કહે એમ કરતા થશું ને તો એટલી વાત નક્કી છે ભય અને ત્રાસ બધું દૂર થશે ભગવાન શ્રીહરિએ આવી રીતે ગોવાળોને સુખી કર્યા ગાયોને સુખી કરી બધા રાજી રાજી થઈ ગયા ગોપાલ યોગીનો જે જે કાર કરવા લાગ્યા ભગવાન એવા છે કાર્ય બધું પોતે કરે પણ યશ બીજાને આપે ભગવાનનો સ્વભાવ એવો છે કામ પોતે કરે યશ બીજાને આપે અને આપણો સ્વભાવ કામ બીજા પાસે કરાવીએ અને યશ આપણે લઈ લઈએ ડોંગરેજી મહારાજ એટલું સરસ કહે દેવકીને ત્યાં જન્મેલો કનૈયો રમવા માટે યશોદાને ત્યાં આવ્યો યશ દા એટલે આપવો જે યશ બીજાને આપે એ સાચી યશોદા છે આવી યશોદા વૃત્તિ જેના જીવનમાં હોય એના ખોળામાં રમવા માટે ભગવાન સામે ચાલીને આવે અમારા સંતોમાં એવું હોય મેં જોયું આપણા નિષ્કામ સમયના જીવનમાં તમે જુઓ આ સિદ્ધ ભગત દેખાય ને સહજ દેખાય જો અત્યારે કથા કરવાની થાય ને તો એમ કે ચાલો સુવ્રત સ્વામી કથા કરે સવારે ક્યારેક હોય તો નીલકંઠ સ્વામી કથા કરે હું નહીં સેવા કરવાની હોય તો પહેલાં આવી જાય અને કથા કરવાની હોય તો સ્વામી તમે કરો ને સ્વામી તમે કરો ને બીજાને યશ આપવો આગળ બીજાને રાખવા પોતે સમાઈ જવું પોતે દબાઈ જવું સાધુના મોટા સદગુણ છે ભગવાન શ્રીહરિનું આ મહાન કાર્ય ગોપાલ યોગીનો જે જે કાર થવા લાગ્યો યોગ શીખ્યા પછી દિવસનો જે સમય બચતો તેમાં શ્રીહરી ગીતાનો પાઠ કરતા તેમાં બીજા અધ્યાય ને તો રાત દિવસ વાંચતા રહેતા મહારાજને ગીતાજીનો બીજો અધ્યાય અતિશય પ્રિય હતો તેનાથી આત્માની શુદ્ધતા જણાતી હતી આત્માનું જેવું સ્વરૂપ છે તેવું મનમાં દ્રઢ નિશ્ચિત કર્યું પ્રત્યાહારથી ઇન્દ્રિય અંતઃકરણને વશ કરીને શ્રેષ્ઠ અનુપમ રીતે આત્મ સ્વરૂપનો વિચાર કર્યો ધીરે ધીરે ઇન્દ્રિયોની અને અંતઃકરણની વૃત્તિને પાછી વાળીને આત્મસન્મુખ કરી કાચબો જેમ પોતાના અંગોને સંકોચી અને અંદર ખેંચી લે છે એવી રીતે સાધક જીવે પોતાની વૃત્તિને પાછી વાળતા શીખી જવું જોઈએ વૃત્તિને પાછી વાળતા શીખી જાય ને એનું જ નામ ઉપસમ ગોપાળાનંદ સ્વામીએ વાતોમાં ઉપસમ સ્થિતિ ઉપર ઘણી બધી વાતો કરી છે પણ આ ભગવાનનો ભક્ત હોય એને જ ખબર પડે એના અનુભવમાં આવે વૃત્તિ જ્યાં ત્યાં જતી હોય ભટકતી હોય ત્યાંથી પાછા પાછીવાળી અને એને ભગવાનના સ્વરૂપમાં જોડવી આવી રીતે ભગવાન શ્રીહરી પ્રત્યાહારનો અભ્યાસ કરે છે પોતે તો ભગવાન છે પણ જીવોને આવનારા ભક્તોને અને સંતોને શિક્ષાને આપવામાં શિક્ષાને આપવાને અર્થે ભગવાન આવું ચરિત્ર કરે છે ધીરે ધીરે ઇન્દ્રિયોની અને અંતઃકરણની વૃત્તિને પાછી વાળીને આત્મસન્મુખ કરી આવી ધારણા કરી પછી તેનો અભ્યાસ કરતા કેટલોક સમય વીત્યો ત્યારે આત્મસ્વરૂપની પ્રવીણતા પ્રાપ્ત થઈ અને અખંડ તથા અવિચલપણે આત્મનિષ્ઠા સ્થિર થઈ ધ્યાન અને યોગની અત્યંત પરિપક્વ દશા તો જ્યારે બધા જ ભોગનો ત્યાગ કરે ત્યારે જ થઈ શકે છે વનમાં યોગની ક્રિયાઓને કરતાં કરતાં શ્રીહરિ ગોપાલ યોગીને કહેતા કે ભગવાનની કૃપાથી હું યોગની કળાઓને તત્કાળ સારી રીતે શીખી શક્યો છું પોતે ભગવાન છે યોગ કલાને પ્રવર્તન કરનારા છે સ્થાપનારા છે તેમ છતાં એમ કહે છે હું આ શીખ્યો છું એ પણ ભગવાનની કૃપાથી શીખ્યો છું યસ ક્યારેય પોતે માથે ન લઈ આપણે નાનું એવું કામ કરીએ અને કોઈ આપણને કહે ભગત તમે ખૂબ સારું કામ કર્યું અને આપણી નાભીમાંથી એમ નીકળે ભગત આ મેં ક્યાં કર્યું આ તો મહારાજે આ તો ગુરુજીએ મારી પાસે આવું સારું કામ કરાવ્યું બાકી મારામાં ક્યાં તાકાત આ નાદ જો નાભીમાંથી નીકળી જાય ને તો સમજી લો કે તમે સત્સંગની રીતે ક્રિયા કરતા શીખી ગયા એ ક્રિયાનું બંધન ન થાય તમે કોઈ પણ કામ કરો કોમ્પ્યુટર ચલાવો ગાડી ચલાવો કથા કરો રસોડું કરો સાફ સફાઈ કરો ગમે તે ક્રિયા કરો ભગવાનની આજ્ઞાથી કરતા થઈએ ને ભગવાનને આગળ રાખીને કરતા થઈએ ને મોટા સત્પુરુષની અનુવૃત્તિમાં રહીને કરતા થઈએ ને તો સમજી લો કે આપણે સત્સંગની રીતે ક્રિયા કરતા શીખી ગયા હું મારા આત્માને અખંડ દેખું છું અને તેને બ્રહ્મની સાથે એક કરી દીધો છે તેથી હું આત્મ સ્વરૂપ થયો છું અને બ્રહ્મ સ્વરૂપ થયો છું આને બ્રહ્મયોગની સમાધિ કહેવાય છે પછી તે સમાધિને ગોપાલ યોગી શીખ્યા હવે ભગવાન શ્રીહરી અત્યાર સુધી શીખતા હતા હવે શીખવાડે છે પણ એ પણ પોતે શીખેલા છે એમ નહીં ભગવાનની કૃપાથી અમે આવું કંઈક જાણીએ છીએ શ્રીહરિએ પરમ સ્નેહથી આવી મહાન બ્રહ્મયોગની સમાધિરૂપ યોગકળા યોગીના ઉપર કરુણા રસ લાવીને શીખવી કેમ જે શ્રીહરિની કૃપા વગર તે યોગકળા ક્યારેય પ્રાપ્ત થઈ શકતી નથી ગોપાલ યોગી તુરંત બ્રહ્મરૂપ થયા અને તેમને બ્રહ્મરૂપ પોતાના આત્મામાં બિરાજમાન શ્રીહરિના અનુપમ દર્શન થયા જ્યારે ગોપાલ યોગીને બ્રહ્મયોગનું જ્ઞાન પરિપક્વ થયું ત્યારે તેઓ એમ બોલ્યા કે શ્રી નરનારાયણ ઋષિએ મારા ઉપર ઘણી કરુણા કરી છે સુખકારી પ્રભુ બ્રહ્મચારી નું રૂપ લઈને મને અહીંયા દર્શન દેવા પધાર્યા અનંત જીવોનો ઉદ્ધાર કરવા માટે આ વનમાં વિચરણ કરવા આવ્યા હવે ગોપાલ યોગીને અનુભવ થવા લાગ્યો કરુણા રસ બિન ભયે જોગે બ્રહ્મ સ્વરૂપા તુરત ભયે જોગી બ્રહ્મ સ્વરૂપા તામ દેખત હરી અનુપા તામહીં દેખત હરિ અનુપા ભગવાનની કૃપારૂપી રસના પ્રતાપે તુરંત ગોપાલયોગી બ્રહ્મ સમાધિને પાયમા હૃદયના દિવ્ય ચક્ર મધ્યે આત્મા છે આત્માના દિવ્ય પ્રકાશમાં આત્માની જ્યોતમાં પરમાત્માના સાક્ષાત દર્શન થવા એ બ્રહ્મ સમાધિ વન વિચરણની અત્યંત રુચિને દેખીને હું કહી શકું છું કે આ વરણી છે તે શ્રી યણ જ છે તેમાં કાંઈ સંશય રહ્યો નથી આવું સમજીને ગોપાલ યોગી જ્યારે ધ્યાન કરવા બેઠા ત્યારે શ્રીહરિની મૂર્તિમાં તેમની વૃત્તિ એકતન થઈને ચોટી ગઈ પોતાના શરીરનું ભાન ભૂલી ગયા અને સમાધિમાં અમાપ તે જ દેખાયું ગોપાલ યોગીએ સમાધિમાં અનંત શોભાનું ધામ એવું વૃંદાવન જોયું જેની આગળ બદરીવન કે બીજા વન પણ શું એવી તેની પ્રસિદ્ધિ છે દુર્વાસાના સાપથી જે પ્રભુ પ્રગટ્યા છે અનંત મુનિઓ પણ પ્રગટ્યા છે આવું બધું તેમણે જાણી લીધું તેમણે વર્ણિને વૃંદાવનના વાસી શ્રી કૃષ્ણ જાણ્યા જે સુખના ધામરૂપ કોલોકવાસી છે તેમણે જ અત્યારે વર્ણિનું રૂપ ધારણ કર્યું છે એમ જાણ્યું ગોપાલ એ પહેલા ભગવાન શ્રીહરીને તપમાં અત્યંત રુચિ ધરાવતા હોવાને લીધે આ સાક્ષાત નારાયણ પ્રભુ છે બદરીવનમાં બિરાજમાન થઈને ભગવાન નારાયણ જેમ અખંડ તપ કરે છે તપની રુચિવાળા છે એ જ નારાયણ સાક્ષાત આ નાના યોગી રૂપે આજે મારે આંગણે આવ્યા છે પેલા નર નારાયણ છે એમ થયું ભગવાનની કૃપાથી સમાધિ થઈ સમાધિમાં એમણે બીજું કોઈ સ્વરૂપ ન જોયું જે સામે બેઠું હતું ને એ જ સ્વરૂપ જોયું નિષ્કુળાંદ સ્વામીએ ભક્ત ચિંતામણી ગ્રંથમાં પણ આ વાતનું એટલું સુંદર નિરૂપણ કર્યું છે એ પછી યોગીને જણાણું એમાં આને મનુષ્ય કહેવાય કેમ યોગીને એમ જણાયું આ મનુષ્ય નથી પહેલું જ્ઞાન થયું પછી જ્ઞાન થયું આ કોઈ સિદ્ધ છે કોઈ ઋષિ છે ત્રીજું જ્ઞાન થયું ના ના સિદ્ધ હોય સમર્થ હોય તો પણ આટલી હદ સુધી સામર્થ્ય જોઈ નથી વર્ષો પછી જન્મો પછી જે યોગની કળા પ્રાપ્ત ન થાય એક જ વાર બતાવવાથી એ કળા આવડી જાય માટે સાક્ષાત નારાયણ છે બદરી અધિપતિ છે પછી જ્યારે સમાધિ થઈ બ્રહ્મ સમાધિમાં ગયા પહેલા ધોરણમાંથી બીજા ધોરણમાં બીજા ધોરણમાંથી ત્રીજામાં ચોથામાં પાંચમામાં દસમામાં બારમામાં આગળ જાય ને એમ યોગીને હવે ધીરે ધીરે જેમ યોગીએ આઠ પગથિયા મહારાજને પાસ કરાવ્યા ને શીખવાડ્યા ને હવે આધ્યાત્મિક માર્ગના આત્યંતિક કલ્યાણના પગથિયાઓ ભગવાન શ્રી યોગીને શીખવાડે છે બ્રહ્મ સમાધિ થઈ આત્માના પ્રકાશમાં જે મૂર્તિ સામે બેઠી છે જે નાના નીલકંઠ શિષ્ય બનીને નીચે બેઠા છે એ નીલકંઠને બ્રહ્મ સમાધિના દિવ્ય તેજમાં નિહાળ્યા હવે યોગીને થઈ ગયું નહીં 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 આ નારાયણ નહીં પણ નારાયણનું પણ જે મૂળ તત્વ છે એના કરતાં પણ જે આગળનું તત્વ એ માયનું છે કહ્યું શ્રી કૃષ્ણ એ તત્વ છે એમ એમને થયું અને વાત એટલી નક્કી છે વાત એટલી નક્કી છે ભગવાન સર્વોપરી છે અવતાર ના અવતારી છે પણ જેની જેવી મતિ હોય ને એવી જ એની ગતિ થાય સો ડોલરની નોટ છે પણ જેને રૂપિયા જ જોયા છે ડોલર વિશે જાણ્યું નથી સાંભળ્યું નથી એ તો વાતે વાતે ડોલરની નોટ છે તો પણ એના મનમાં શું થશે ઇન્ડિયાથી જે નવા નવા માણસો આવે એ ડોલર ન બોલે શું કે તમે સાંભળ્યું હશે શું સ્વામી સ્વામી રૂપિયા આવ્યું એટલે કેવા શું ડોલર પણ પેલા નથી અમે જો આ નવું માઇક લાવ્યા આ લોકો પણ પેલું સામે દરરોજ વર્ષોથી જોઈને માઇક કથા કરી છે એટલે હામે દેખાતું નથી ને માઇક એટલે મનમાં લાગ્યા કરે કંઈક છે કે નહીં સંભળાય છે કે નથી સંભળાવતું એમ લાગ્યા કરે ભલે અવાજ આવે છે સ્પીકરમાંથી તો એમ લાગે કે આ લોકોને સંભળાય છે બરાબર કે નથી સંભળાતું માણસનું મન એવું છે ને એ જગ્યાએ અટકી જાય જાય છે છે કોઈ જગ્યાએ ફિક્સ થઈ ત્યારે એ માણસના માઇન્ડ સેટ જુદા કરવા માટે એને વાળવા માટે મનને વાળવા માટે ઘણી મહેનત કરવી પડે છે યોગીએ શ્રી કૃષ્ણ પરમાત્મા તત્વને અંતિમ તત્વ જાણ્યું છે એટલે હવે એ નીલકંઠમાં ગોલોક ધામના અધિપતિ શ્રીકૃષ્ણની ભાવના થઈ આવી ભાવના થઈ છે ગોપાલ યોગીએ સમાધિમાં શ્રીહરિની અનંત સુખમય મૂર્તિ જોઈને દેહમાંથી વૃત્તિ તોડી નાખી તેમણે કરેલા મોક્ષના ઉપાયરૂપ બધા સાધન પૂરા થઈ ગયા અર્થાત તેમનું શરીર છૂટી ગયું અને ગોલોક ધામમાં ગયા અક્ષરધામના અધિપતિ મળ્યા પણ શ્રીકૃષ્ણ તત્વની ઉપાસના જીવનભર જન્મોથી સાધના કરીને કરેલી ત્યાં સુધીની એમની ગતિ થવાની હતી એટલે ભગવાન શ્રીહરિએ કૃપા કરીને અનંત જન્મોની અધૂરી સાધના એ એક જ પળમાં એક જ કૃપા દ્રષ્ટિથી પૂરી કરી અને એમને ગોલોકધામના અધિકારી બનાવ્યા બસ આમાંથી શીખવાનું એટલું કે આપણને અવતારી ભગવાન શ્રીહરી મળ્યા છે અવતારોના અધિપતિ જેમ વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ કહે વચનામૃત વર્ણન કરે એ અક્ષરધામના દિવ્ય પ્રકાશમાં અનંત મુક્તો જેમની સેવા કરે છે એવા એ પુરુષોત્તમ નારાયણ બિરાજમાન છે એ જ મહારાજ તે જ ભગવાન આ તમારા નયનને ગોચર પ્રત્યક્ષ વર્તે છે એ અક્ષરધામના અધિપતિ

તમારે બધાએ એકાંતિક ભાવે ઉપાસના કરવા યોગ્ય છે મહારાજના પોતાના શબ્દો કયા ભગવાન જે અક્ષરધામમાં છે કયા ભગવાન જે અક્ષરધામમાં છે અને આ પૃથ્વી ઉપર પણ આપણી આંખોની સામે છે અત્યારે ક્યાં છે આ પિયડા ઘનશ્યામ મહારાજમાં છે વડતાલમાં બિરાજમાન હરિકૃષ્ણ મહારાજમાં છે છપ્પયામાં બિરાજમાન ઘનશ્યામ મહારાજમાં છે આપણી આંખોની સામે છે આપણી સેવાને અંગીકાર કરે છે તમે થાળ ક્યાં આપો છો મોન્ટું ભગત જીવન થાળ ક્યાં નોંધાવો આ મહારાજને આપો છો ને પ્રગટ જાણીને આપીએ છીએ કેટલા બધા હરિભક્તો મહારાજ માટે થાળ જન્મદિવસ હોય તો મહારાજનો થાળ કરજો એક્ઝામ હોય તો મહારાજનો થાળ કરજો એક્ઝામમાં પાસ થાય તો મહારાજનો થાળ કરજો તમારી સેવાને અંગીકાર કરે છે તમારા નયન ગોચર વર્તે છે અને તમે જેને ઈષ્ટદેવ માનો છો એ જ અવતારના અવતારી કારણના કારણ અરે વચનામૃતમાં મહારાજ કે પહેલા જે ઐશ્વર્ય થયું છે ભવિષ્યમાં જે કંઈ થશે અત્યારે જે કંઈ થઈ રહ્યું છે એ મને મળ્યા એવા જે આ પ્રત્યક્ષ મહારાજ એના લીધે થાય છે પ્રત્યક્ષ મહારાજ આપણને મળ્યા તો છે હવે ઓળખવાના છે ઓળખવામાં ભૂલ બીજી ક્યારેય કરવી નહીં એક ગાંઠ વાળી લઈએ સર્વોપરી તો મારો એક મહારાજ છે એક મનમાં નક્કી કરી લઈએ આ મહારાજ કેવા છે તો મહારાજ જેવા છે કૃષ્ણ જેવા અવતાર જેવા બીજા કોઈ જેવા મહારાજ કેવા મહારાજ જેવા છે આજે જ્યારે માણસને અને ભગવાનને જાણવા ગુણાત્યાનંદ સ્વામી ઘાટી એટલા માટે તો કહે છે માણસને આ લોકનું જ્ઞાન નથી થતું તો પુરુષોત્તમ નારાયણનું અવતારીપણું શું મનુષ્યને પોતાની બુદ્ધિથી સમજાય એવું લાગે છે તમને એક જ માર્ગ છે શ્રીજી મહારાજ સર્વોપરી છે શા માટે ગોપાળાનંદ સ્વામી કહ્યું એટલા માટે શ્રીજી મહારાજ સર્વોપરી છે શા માટે ગુરુજી જેવા બ્રહ્મનિષ્ઠ એકાંતિક સત્પુરુષો અનુભવીને કહે છે એટલા માટે શ્રીજી મહારાજ સર્વોપરી છે શા માટે નિષ્કુળાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી જેવા પ્રકાંડ સંતો અનંતકોટી બ્રહ્માંડોને દ્રષ્ટિથી ભાંગી નાખે આવા સમર્થ હોવા છતાં જે પરમાત્માના ચરણમાં દાસ થઈ ધૂળ થઈને બેસી ગયા એટલા માટે શ્રીજી મહારાજ સર્વોપરી છે આવી રીતે મહારાજને સર્વોપરી જ્યારે જીવ જાણે ને ત્યારે જ એ સર્વોપરી પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ એટલે કે આત્યંતિક કલ્યાણ એટલે કે અક્ષરધામમાં ગતિ થાય છે ગોપાલ યોગીને આ રીતે મુક્તિ આપી ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના દ્વિતીય પૂરમાં ગોપાલ યોગી પાસે યોગાભ્યાસ અને ગોપાલ યોગીએ દેહત્યાગ કર્યો એ નામે ઓગણત્રીસમો તરંગ સમાપ્ત થયો બોલો ઘનશ્યામ મહારાજની